નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે મોલન ઉન્નયન એટલે શું અને આને બીજા અર્થમાં કહી શકાય કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન સમજાવો આ બે રીતે પ્રશ્ન પૂછાઈ શકવાની શક્યતાઓ છે પ્રથમ ઉત્કલન બિંદુ એટલે શું થાય તો એમની વ્યાખ્યા આપણે વિદ્યાર્થીઓ આપીએ તો એવું કહી શકાય કે જે તાપમાને કોઈ પ્રવાહી છે જેમનું બાષ્પ દબાણ બાર અથવા તો એક વાતાવરણ થાય તે તાપમાને તે પ્રવાહીનો ઉત્કલન બિંદુ કહે છે હવે જોવો જે વિદ્યાર્થીઓ આપણે આ ટોપિક આખે આખો બરાબર એક ગ્રાફના મદદથી સમજવાનો છે અને ગ્રાફ ઉપરથી જ આખા ટોપિકનું આપણે લખાણ લખીશું તો પહેલાં એવું વિચારીએ કે કોઈપણ તાપમાને શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા માટે કેવું હોય છે તો કે ઓછું હોય છે બરાબર કેમ કે શુદ્ધ દ્રાવક છે એમનું બાષ્પ દબાણ કેવું રહેશે તો કે વધારે હોય અને દ્રાવણનું બાષ્પ દબાણ કેવું રહેશે ઓછું આવું આપણે ક્યારે કહી શકીએ કે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે પણ જો એમાં તાપમાનનો વધારો કરવામાં આવે તો બાષ્પ દબાણ શું થઈ શકે વધી શકે હવે આ સમજવા માટે એક આપણે ઉદાહરણ લઈએ માની લો કે શુદ્ધ પાણી છે બરાબર પાણીનું બાષ્પ દબાણ આપણે વિચારીએ કે એક બાર જેટલું થાય એક બાર જેટલું અથવા તો એક વાતાવરણ જેટલું થાય તો આ પાણીને આપણે એક વાતાવરણ અથવા તો એક બાર લઈ આવવા માટે કેટલું તાપમાનની જરૂર પડી હોય તો કે ત્રણસો તોતેર એટલે કે એક્ઝેક્ટ આપણે ખબર છે કે હન્ડ્રેડ ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે પાણી શું કરશે તો કે ઉકળવાનું સ્ટાર્ટ કરશે અને ઉકળવાનું સ્ટાર્ટ ક્યારે કર્યું હોય છે ત્યારે તેમનું વાતાવરણ દબાણ કેટલું હોય છે તો કે એક વાતાવરણ બરાબર છે અને ત્યારે જ પાણીએ શું કર્યું હોય છે ઉકળવાનું સ્ટાર્ટ કર્યું હોય છે હવે જુઓ જે દ્રાવણ છે દ્રાવણની અંદર આપણે એવું વિચારીએ કે શુદ્ધ દ્રાવક તરીકે શું લીધું છે પાણી અને એની અંદર જો હું અબાષ્પ અબાષ્પશીલ દ્રાવ્ય એટલે સામાન્ય ઉદાહરણ લઈએ એક ખાંડ ઉમેરીએ તો શું બની જશે દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે શું બની ગયું દ્રાવણ બની ગયું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે દ્રાવક માટે લીધું હતું એનું વાતાવરણ તાપમાન કેટલું હતું તો કે ત્રણસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વિન હતું પરંતુ જ્યારે દ્રાવણ બન્યું છે ત્યારનું તાપમાન કેટલું હોય છે તો કે ત્રણસો તો નહીં જ હોય એમના કરતા કેવું હોય છે વધારે છે શા માટે કારણ કે આપણે ઉમેર્યું શું છે અબાષ્પશીલ દ્રાવ્ય ખાંડ ઉમેરી છે એટલે બાષ્પ દબાણમાં શું થશે દ્રાવણમાં ઘટાડો થશે અને તેથી દ્રાવણનું બાષ્પ દબાણ એકવાર જેટલું કરવા માટે આપણે દ્રાવણમાં શું કરવું પડશે ગરમ કરવું પડે એટલે વિદ્યાર્થીઓ ત્રણસો કરતા આપણે તાપમાનની કેવી જરૂર પડશે તો કે વધારે તાપમાનની જરૂર પડશે એટલે ઊંચા તાપમાને બાષ્પ દબાણ એક બાર ન થાય ત્યાં સુધી દ્રાવણ ઉકળશે નહીં જો દ્રાવણનું બાષ્પ દબાણ એક બાર અથવા તો એક વાતાવરણ થશે ત્યારે દ્રાવણના બાષ્પ ઉત્કલન બિંદુ આવશે એટલે કે બાષ્પ દબાણ એક બાર થશે ત્યારે એ ઉકળવાનું સ્ટાર્ટ કરશે આવી સામાન્ય માહિતી ખબર પડી શકે એટલા માટે જોવો જોઈએ વિદ્યાર્થીઓ અહીંયા જે દ્રાવણ છે એમનું ઉત્કલન બિંદુ એ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતાં કેવું હોય છે તો કે વધારે છે એટલે જોવું જોઈએ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એટલા માટે આપણે લીધું છે ટી બી અને શુદ્ધ દ્રાવક માટેનું ઉત્કલન બિંદુ છે એટલા માટે શુદ્ધ સ્વરૂપ માટે આપણે લખીએ છીએ ટી નોટ બરાબર એટલે ઉત્કલન બિંદુ છે એટલે લેશું ટી નોટ બી બરાબર છે હવે આ બંને વચ્ચેનો જે તફાવત છે એ સમજવો હોય તો કે એવું કહી શકાય કે જોવો જોઈએ કે ડેલ્ટા ટી બી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે ટી બી માઇનસ ટી નોટ બી બરાબર છે ડેલ્ટા ટી બી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ ટી બી માઇનસ ટી નોટ બી અને આપણે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન જેમને શું કહી શકીએ ડેલ્ટા ટીબી બરોબર છે એ દ્રાવ્યની મોલ સાંદ્રતાના કેવા હોય સમ પ્રમાણમાં હવે એ સૂત્ર વિચારીએ તો કે ડેલ્ટા ટીબી ડાયરેક્ટલી પ્રપોશનલ ટુ ધ શું છે મોલાલિટી હવે કોઈ પ્રપોશનાલિટીની સાઈન કાઢીશું તો શું આવશે તો કે અચળ મૂલ્ય આવે એટલે અહીંયા જોવો જોઈએ ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે બરોબર એટલા માટે અહીંયા શું લીધું છે આપણે કે બી લીધો છે અને બી એટલે શું કહી શકાય તો કે બોઇલિંગ પોઈન્ટ

આ બંને વચ્ચેની પ્રપોશનાલિટી છે એ કાઢી નાખશું તો કોન્સ્ટન્ટ વેલ્યુ આવી હવે જોવો છે સ્મોલ એમ સ્મોલ એમ શું ઇન્ડિકેટ કરે છે સ્મોલ એમ ઇન્ડિકેટ કરે છે મોલાલિટી હવે મોલાલિટી ખબર છે કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ શું લખીએ તો કે દ્રાવ્યના મોલ એમના છેકમાં દ્રાવકનું વજન પણ શેમાં લેતા હોય કિલોગ્રામમાં હવે એન છે એ શું છે દ્રાવ્ય છે હવે જોવો છે આપણે એમને અહીંયા લખ્યું છે કે એન ને આપણે સિમ્પલિફાઈ કર્યું એટલે કે ડબલ્યુ ટુ ના છેદમાં એમ ટુ લખી નાખ્યું અને અહીંયા દ્રાવક છે ને શું કહી દીધું ડબલ્યુ વન હવે કિલોગ્રામ છે એને ગ્રામમાં કન્વર્ટ કર્યું તો ઉપર સેનાથી મલ્ટીપ્લિકેશન કરવામાં આવે તો કે થાઉઝન્ડથી મલ્ટીપ્લાય થાય હવે જોવો જોઈએ એ જ વસ્તુને આપણે આગળના સમીકરણમાં મૂકીએ એટલે કે આપણી પાસે જે સમીકરણ હતો ડેલ્ટા ટીબી બી ઇક્વલ ટુ શું હતું કે ઇન્ટુ એમ હવે એમનું મૂલ્ય મૂકીએ આ સમીકરણની અંદર એટલે શું મૂકી શકાય તો કે જોવો જોઈએ કે બી ઇન્ટુ થાઉઝન ડબલ્યુ ટુ એમના છેદમાં એમ ટુ ઇન્ટુ ડબલ્યુ વન બરાબર છે હવે જોવો જોઈએ હવે એની અંદરથી આપણે એમ ટુને આ સમીકરણ સૌથી વધારે ઉપયોગ લેશું કેમ કે ન્યુમેરિકલ ગણવા માટે ડેલ્ટા ટીબી બરાબર ને તાપ ઉત્કલન બિંદુના ઉન્નયનમાં થતો ફેરફાર એના માટે આપણે ડેલ્ટા ટીબી વાળું સૂત્ર લેશું અહીંયા એમ ટુ આ સમીકરણમાંથી કરતા કરશો એટલે એમ ટુનો એટલે શું કહેવામાં આવે તો કે આણવીય દળ પણ શેના માટેનું એમ ટુ છે એટલે વિચારવો જોઈએ ડબલ્યુ ટુ અને એમ ટુ ડબલ્યુ ટુ શું છે તો કે દ્રાવ્યનું વજન અને એમ ટુ શું થશે તો કે દ્રાવ્યનું આણવીય દળ હવે કોઈપણ પદાર્થનું આપણે આણવીય દળ ગણવું હોય બરાબર દ્રાવ્ય માટે તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી અને ગણી શકીએ બરાબર છે હવે ડેલ્ટા કેબી એટલે કે સોરી કેબીનું મૂલ્ય આપણે ક્યાંથી આવ્યું તો કે કે બી માટેનું આપણે એક સમીકરણ લખી શકીએ આ તમારે ઇન્ફોર્મેશન માટે છે અને કે બી ઇક્વલ ટુ શું થઈ શકે તો કે આર ઇન્ટુ એમ વન ઇન્ટુ ટી સ્ક્વેર ડ બાય થાઉઝન ઇન્ટુ ડેલ્ટા એચ પણ કેવું તો કે વેપર ફેસ બરાબર છે આર એટલે શું થાય તો કે વાયુ અચળક થાય એમ વન એટલે શું થાય તો કે દ્રાવકનું આણવીય દળ થાય ટીબી એટલે શું થાય તો કે દ્રાવકનું ઉત્કલન બિંદુ એને ડેલ્ટા એચ એટલે શું થાય તો કે બાષ્પન એન્થાલ્પી બરાબર છે આ સમીકરણ આ બંને સમીકરણ સૌથી વધારે યાદ રાખવાના છે વિદ્યાર્થીઓ એક છે ડેલ્ટા ટી અને એક છે એમ ટુ આમનો ઉપયોગ આપણે ન્યુમેરિકલમાં કરીશું